ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામે આદિવાસી વિસ્તારના કામો ન થતા હોય, ગંદકીના સામ્રાજ્ય હોય, સરપંચને રજૂઆત કરવા છતાં આદિવાસી વિસ્તારોને ધ્યાન પણ નહીં લેતા હોવાના આક્ષેપ સાથે ત્રાલસી કોઠી ગામના આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરે મોડી રાત્રે ભારે હોબાળો મચાવતા ગામમાં વાતાવરણ ગરમ જોવા મળ્યું હતું. ગ્રામસભામાં આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ સાંભળવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરનો ઘેરાવો ઘાલ્યો હોવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો, પરંતુ સરપંચ દ્વારા આદિવાસી વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન રખાતો હોવાના આક્ષેપ સાથે આદિવાસી વિસ્તારના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આદિવાસી વિસ્તારના કામો ન થતા હોવાની વાતો અને સ્થાનિકોની રજૂઆતો પણ સરપંચ ન સાંભળતા હોય અને આદિવાસીઓ સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગામમાં પણ વાતાવરણ તંગ બન્યું હતું. સરપંચના ઘરે લોકોના હોબાળા બાદ સરપંચના દીકરાએ પણ આદિવાસી સમાજની માફી માંગતા આખરે મામલો થાળે પડ્યો હતો. પરંતુ જો આદિવાસી વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન રખાતું હોય અને આદિવાસી વિસ્તારના વિકાસના કામો ન થતા હોય અને આદિવાસીઓની વાતોનો નજરઅંદાજ કરવામાં આવતો હોય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવી છે. જોકે મોડી રાત્રિએ આદિવાસી સમાજના લોકો ભરૂચ તાલુકા પંચાયત અને પોલીસ મથકે પણ પહોંચ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.